का क्रोध नो होय ने का लोभ नो होय। हा पण अहिया भीष्म दादा एम कहे छे के हे भगवान अमारी बुद्धि ई नथी कामनी थई नथी क्रोधनी थई અને નથી લોભની થઈ એટલે મારી આ બુદ્ધિ કુવારી છે અને એ કુવારી બુદ્ધિને હું તમારી સાથે પરણાવવા માંગુ છું। સુકામે મારી આ બુદ્ધિ છે ને એ કોઈ દિવસ ક્યારેય કોઈની થઈ જ નથી એટલે આવી બુદ્ધિ હું તમને સમર્પિત કરવા માંગુ છું। કેટલો સુંદર ભાવ છે, મારી બુદ્ધિ ક્યારેય કોઈની થઈ નથી। એટલે દ્રૌપદી આમ થોડુંક હૈસા એટલે દ્રૌપદીએ દાદા ને કીધું કે દાદા અત્યારે બધી ડાય ડાય વાતો કરો છો તો મારા વસ્ત્ર હરણ થતા હતા મારા ચીર ખેંચાતા હતા ત્યારે કેમ દાદા તમે કઈ ન બોલ્યા। ત્યારે ભીષ્મ દાદા રડવા લાગ્યા અને ભીષ્મ દાદાએ કીધું કે બેટા એક પાપી નું અનાજ મારા ઉદર ની અંદર ગયું ને અને એનું રક્ત બન્યું અને એને એ જે લોહી બન્યું ને એ લોહીએ મારી બુદ્ધિને ભ્રમિત કરી દીધી બેટા હું કઈ ન બોલી શક્યો। અને હવે જો આ અર્જુનના એક એક બાણ વાગ્યા છે ને એટલે મારા શરીરમાંથી બધું રક્ત નીકળી ગયું ને આજ હું વિરક્ત બન્યો છું બેટા। ભગવાન કૃષ્ણએ કીધું કે દાદા મેં તો જગતને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો છે, હવે એક પ્રશ્ન પૂછું તમને, આમાંથી કેટલા લોકોને એવી ખબર છે કે ભગવદ્ ગીતા અને ભાગવત બે એક જ છે, એવી કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરો જે તો ખબર પડે મને, ભગવદ્ ગીતા અને ભાગવતજી બે એક જ છે એવી કેટલા લોકોને ખબર છે? એ બે એક નથી? સરસ, લ્યો નકર આમાં ઘણાય ની ખબર નથી। આ તમને એટલી તો ખબર છે કે આ બે એક નથી એમ, નહીતર ઘણી જગ્યાએ તો પ્રવીણભાઈ અમારે કથા હોય ને તો ઘણી જગ્યાએ શું કે ખબર કે ગીતાજી બેહેડ એટલે હાલે એટલે આ ભાગવતજી છે આ નોખું પાડ। હે ભગવદ્ ગીતા મહાભારતમાં આવે અને ભાગવત ભાગવત છે, બે અલગ ગ્રંથો છે અને બે ને શ્રીમદ લાગ્યું, શ્રીમદ એટલે ભગવાન પોતે બોલ્યા છે, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા। દાદા મેં જગતને કર્મનો સંદેશો આપ્યો છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ તસ કરમ તસ ફલ ચાખા, જસ તસ કરમ તસ ફલ ચાખા। દાદા તમને એમ છે કે દ્રૌપદી મારી બેન છે એટલે હું એના ચીર પૂરવા ગયો હતો? નહીં દાદા, આ મારા બેનને તો આશીર્વાદ મળ્યા હતા એક સંતના, દ્રૌપદીજી વહેલી સવારે જ્યારે નીકળ્યા ને વિહાર કરવા માટે યજ્ઞ વેદીમાંથી પ્રગટ થયેલી દ્રૌપદી, અને એ દ્રૌપદી ભગવાન કૃષ્ણને પણ કહી શકે હો, ભગવાન કૃષ્ણ જ્યારે વિષ્ટિ કરવા જતા હતા ને તે ભગવાન કાળિયા ઠાકરને દ્રૌપદીએ કીધું હતું કે હે કૃષ્ણ તું જાય છે સમાધાન કરવા માટે પણ મારા આ કેસ છે ને એની સામું તું જોજે એકવાર, તમને બધાને કદાચ આ સમાધાન મંજૂર હશે પણ દ્રૌપદી એકલા હાથે લડી લેશે અને આ દ્રૌપદી યુદ્ધ કરશે, કૃષ્ણ તારે જવું હોય તો જા। ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે બેન મને ખબર છે કે યુદ્ધ તો થવાનું છે પણ મને આ દુનિયા પ્રેમનો દેવ કહે છે, મને એક વખત ખાલી પ્રયત્ન કરી લેવા દે, બાકી યુદ્ધ તો થવાનું અને આપણા કરેલા કર્મ જ આપણને મારી નાખે। સહદેવ જોશીને સહદેવ જોશી પાસે દુર્યોધન ગયો અને દુર્યોધને પૂછ્યું ઈ કે આપણે યુદ્ધ થવાનું છે કે આ તે કર્યું છે એવું એટલે તો થાય એમ નહીં કે આમાં બચશે કોણ, એટલે સહદેવ જોશીએ કીધું કે લગભગ કોઈ નહીં, ત્રિકાળ જ્ઞાની છે સહદેવ જોશી, એમને આમાંથી બચશે કોણ લગભગ કોઈ નહીં,
ગૈણા ગાયઠા બચશે. એટલે દુર્યોધને કીધું કે જે ગૈણા ગાયઠા છે એમાં મારું નામ છે. સહદેવ જોશીએ કીધું કે આખો પ્રોગ્રામ તારા હાટું કર્યો છે, એમાં તારું નામ હોય ક્યાંથી? કરમ કરમ પ્રદાન વિશ્વ કરી રાખા, જસ તસ કરમ તસ ફલ ચાખા. દાદા મારી બેન છે ને વેલી સવારે નીકળી, અને એમાં એક સંત શિયાળાનો સમય એ નદીમાં સ્નાન કરતા હતા, થરથર ધ્રુજતા હતા, ઠંડી બહુ લાગતી હતી. અને અહીંયા દ્રૌપદીએ સંતને કીધું કે દાદા બહાર નીકળી જાવ ને, ઠંડી લાગી જશે. ત્યારે સંતે કીધું કે બેટા તમે બેન દીકરીઓ બાર છો, હું બહાર કેમ આવું? અરે દાદા પણ એમાં શું, અમે તો તમારી દીકરી સમાન છીએ, બહાર આવતા જ આવતા રહ્યો, ઠંડી લાગી જશે. નહીં બેટા, આ પાણીનો જે પ્રવાહ છે ને, એ પ્રવાહમાં મેં એક પોતડી પહેરેલી હતી, એ પોતડી પાણીના વેણમાં છૂટી ગઈ અને પોતડી તણાઈને જતી રહી છે. બેટા તમે અહીંયાથી જઈ નીકળી જશો ને પછી હું બહાર આવી જઈશ. અરે દાદા બહાર આવતા રહ્યો, પણ બેટા મેં તને કીધું ને એક મર્યાદા હોય, અને મારી પોતડી મેં એક જ વીટેલી હતી ને એ પાણીમાં તણાઈ ગઈ, એટલે આ છાતીસમાં પાણીમાં ઊભો છું. હવે તમે અહીંયાથી જાઓ પછી હું બહાર આવીશ. એટલે દ્રૌપદીએ પોતાના માથા ઉપર ચૂંદડી હતી એ ચૂંદડી ઉતારી, અને જ્યાં આ સંત સ્નાન કરતા હતા ને એ દિશા તરફ સંત પાસે ચૂંદડીનો ઘા કર્યો અને કીધું કે લ્યો મહારાજ આ ચૂંદડી વીટી અને બહાર આવી જાઓ, નહીતર આમને આમ ગુજરી જશો. એટલે સંત એ ચૂંદડી વીટી અને બહાર તો આવ્યા, અને સંતે આશીર્વાદ દીધા કે બેટા દ્રૌપદી ન કરે નારાયણ કે કોઈ દિવસ તારો સમય ખરાબ આવે. પણ બેટા ન કરે નારાયણ કે કોઈ દિવસ તારો સમય ખરાબ આવે, પણ બેટા જો તારો આવો સમય ક્યારેક ખરાબ આવશે ને તો એક ચૂંદડી ઓઢાડીને તે જેવી રીતે મારી લાજ રાખી છે ને એમ દ્વારકા વાળો તને 1000 ચૂંદડી ઓઢાડી અને તારી લાજ રાખશે. જા બેટા મારા તને આશીર્વાદ છે. દાદા એક સત્કર્મ મારી બેને કર્યું અને મારી દ્વારિકાથી આવવું પડ્યું, અને સારી હે કે નારી હે, નારી હે કે સારી હે, ન નારી હે ન સારી હે, વો તો બાકી બનવારી હે. અને ભગવાન કૃષ્ણ વસ્ત્રના રૂપમાં આવી અને દ્રૌપદીને વિટાઈ ગયા. એને શું કરે જમડા કાળા જેને રામ તણા રખવાડા. ભીષ્મ દાદાએ 11 શ્લોકની અંદર સ્તુતિ કરી. ભગવાન કૃષ્ણ સન્મુખ ઉભા છે, કથા તો બહુ દિવ્ય છે પણ સમય મીંડો છે થવા આવે. અને અહીંયા ભીષ્મ દાદાએ સ્તુતિ કરી. એકાદશીનો દિવસ છે, ભીષ્મ એટલે ભીષણ, ભીષ્મ એટલે ભયંકર, અને ભયંકરમાં ભયંકર હોય ને તો એ મારું તમારું મન છે, અને મન જ છે એ પરમાત્માને સોંપી દીધું પછી શેની ચિંતા. ભગવદ્ ગીતાની અંદર પણ કીધું છે, મન હિ એવમ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. 11 શ્લોકની સ્તુતિ પૂર્ણ થઈ અને ભીષ્મ દાદાના દેહમાંથી જ્યોતિ નીકળી, પરમ તત્વમાં વિલીન થઈ ગઈ. ભીષ્મ દાદાનું પ્રયાણ નહીં પણ ભીષ્મ દાદાનું મહાપ્રયાણ થયું છે. અને અહીંયા હવે પરીક્ષિતજી મહારાજનો જન્મ થાય. ભગવાન દ્વારિકાધીશ અહીંયા હસ્તિનાપુર છોડે અર્જુન મૂકવા માટે ગયો, ધર્મરાજાને અપશુકન મીંડા થવા. અર્જુનજી પાછા આવે, સમાચાર આપ્યા કે ભગવાન હવે સ્વધામ ગયા છે. પાંડવોએ વિચાર કર્યો કે ભગવાન વિનાની ભૂમિમાં રહેવાય નહીં, અને પરીક્ષિત રાજાને ગાદી ઉપર બેસાડ્યા અને અહીંયા હિમાલય હાટ ગાડવા માટે થઈ અને નીકળ્યા છે. દ્રૌપદી અને આ પાંચેય પાંડવો હિમાલય હાટ ગાડવા માટે નીકળી ગયા. કુંતાજીને ખબર પડી કે ભગવાન સ્વધામ ગયા છે, એટલે જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી પોતાનો દેહ કૃષ્ણ અર્પણ કરી દીધો. પરીક્ષિત રાજા ગાદી ઉપર બેઠા, 3 યજ્ઞ કર્યા છે, દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. એક કાળો પુરુષ છે, ગાય અને બળદને મારે છે, અને અહીંયા પરીક્ષિતજી મહારાજ ત્યાં બાજુમાં આવે. સરસ્વતી નદીનો કિનારો. ગાયને પૂછે તું કોણ છે, બોલે હું પૃથ્વી છું. બળદને પૂછે બોલે તું કો છે, કોણ છે, બોલે હું ધર્મ છું. મને રહેવા માટેની જગ્યા આપો. કાળા પુરુષ બહુ વિનંતી કરી અને અહીંયા પરીક્ષિતજી મહારાજ કહે છે કે જા 3 જગ્યાએ રહેજે. કઈ જગ્યા? દારૂ જુગાર અને વ્યભિચાર, આ 3 જગ્યાએ તું રહેજે. અને બોલવામાં ચતુર એવો કલિયુગ કહે છે મહારાજ આ જગ્યાઓ તો બહુ ખરાબ છે, એક સારી જગ્યા તમે આપો અને એ તો બહુ સારું છે. આપણે આ ગાંધીજીના ગુજરાતમાં દારૂ પીવાતો નથી, નહીતર દારૂમાં કલિયુગ છે.
અને કલયુગ બોલ્યો, મહારાજ આ જગ્યા તો બહુ ખરાબ છે, આપણે અહીં જુગારી રમાતો નથી, બહુ સારું છે ગુજરાતમાં આપણે. આ જગ્યા તો બહુ ખરાબ, એક સારી જગ્યા તમે આપો, જાતું સોનાની અંદર રહેજે. અને કલયુગ બોલ્યો કે મહારાજ તમને જો હું પછાડું નહીં તો મારું નામ કલયુગ નહીં. અને પરીક્ષિતજી મહારાજ પોતાનો જે ભંડાર છે એમાં એક ઓરડો છે, ઓરડો ખોલે, પટારો ખોલે, એમાંથી એક પેટી નીકળી, પેટી ખોલે, એમાંથી એક મુગટ નીકળ્યો. અને આ મુગટ હતો જરાસંધનો. ભગવાન કૃષ્ણએ ભીમને કીધું, તું ભીમ આ તું ભેગું લેમાં, આ પાપિયાનો મુગટ છે. પણ ભીમ સમજો નહીં કે ભગવાન આપણે ક્યાં પહેરવો છે, ઘરમાં હોય તો કામ આવે. ઘણા એને થાય ગંજી પત્તો ઘરમાં રાખતા કે આપણે ક્યાં રમવું હોય, પણ રમવું નથી પણ હું કામ રાખીને તારે હું કામ છે કઈ. મુગટ જોયો, પહેરવાની ઈચ્છા થઈ, શિકાર કરવા ગયો અને સમીક મુનિ ની અંદર સર્પ નાખે અને સમીક મુનિ જાયગા, શૃંગી મુનિ આવ્યા અને શૃંગી મુનિ હાથમાં જળ લીધું છે અને સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ બોલ્યા, મારા પિતાના ગળાની અંદર જેને મરેલો નાગ નાખ્યો છે એને આજથી બરાબર સાતમે દિવસે ભયંકર એવો તક્ષક જઈ કરડે અને એનું મૃત્યુ થાવ. પૃથ્વી ખદબદવા લાગી અને શ્રાપ લાગ્યો પરીક્ષિત રાજાને. ગૌર મુનિને બોલાવ્યા, ગૌર મુનિને કીધું કે જલ્દીથી જઈ અને સમાચાર આપો. ગૌર મુનિ આવ્યા, પરીક્ષિત રાજાને કીધું કે તમને શ્રાપ લાગ્યો છે. જો એમ ન કીધું કે ફલાણી તિથિએ તિથિમાં વધઘટ હોય, પણ આજથી બરાબર સાતમે દિવસે ગળાની અંદર નાખો કેવો મરેલો, પણ કરડવા કેવો આવશે જીવતો. મનવો જાણે કે અમે સારા કામ કરશું અને ઉલટાનો થયો અપરાધ. મન હમજા વિના કરવા ગયા હતા કઈ. પરીક્ષિત રાજાને પશ્ચાતાપ થાય છે કે અમારા કુળની અંદર, અમારા કુટુંબની અંદર બ્રાહ્મણો ઋષિ મુનિઓનો કોઈ દિવસ અપરાધ થયો નથી, મારાથી આ શું થઈ ગયું. ગૌર મુનિએ સમાચાર આપ્યા કે તમને શ્રાપ લાગ્યો છે, સાત દિવસનો સમય છે. એક રીતે વિચારીએ ને તો આ શ્રાપ નથી પણ આશીર્વાદ છે. હવે પરીક્ષિત રાજાને ઉપર કદાચ વીજળી પડે ને તોય સાત દિવસ સુધી પરીક્ષિત રાજાને કઈ ન થાય. મારું ને તમારું સાત મિનિટ પછી શું થવાનું એ મને ને તમને ખબર નથી. સતત દિવસ અને રાત મારી અને તમારી ઉપર આ મોતના નગારા વાગે છે. કેવા માથે કાળીઓ ગાજે છે, છતાં આપણે આ મોહનિંદ્રાની અંદર, અજ્ઞાન અવસ્થાની અંદર આપણે સૂતા છે ને આપણે બધાને બહુ મજા આવે છે. નગારા મોતના વાગે કેવા, દિનિયા મિનિયો સાયમ પ્રાતઃ શિશિર વસંત પુનરાયાત ભજગોવિંદમ ભજગોવિંદમ. શાસ્ત્ર મને ને તમને સમજાવે, બધાને બધી ખબર છે, છતાં પણ આપણી આ અજ્ઞાન રૂપી નિંદ્રા છે ને એ અજ્ઞાન અવસ્થા દૂર થતી નથી. નગારા મોતના વાગે રે, માથે કાળીઓ ગાજે રે, ઊંઘ કેમ આવે. નગારા મોતના નગારા મોત ના વાગે રે, માથે કાળીઓ ગાજે રે, ઊંઘ કેમ નગારા મોત ના વાગે રે, માથે કાળીઓ ગાજે રે, ઊંઘ કેમ આવે. ઊંઘ કેમ આવે, ઊંઘ કેમ આવે. નગારા મોત ના વાગે રે, માથે કાળીઓ ગાજે રે, ઊંઘ કેમ આવે. નગારા મોત ના વાગે રે, માથે કાળીઓ ગાજે રે, ઊંઘ કેમ આવે. નગારા મોત ના વાગે રે, માથે કાળીઓ ગાજે રે. કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી. એકરે માટીના દો દો ઘડુલિયા, એકરે ઘડુલિયો ભગવાન શિવજીને ગળતી ચડે અને બીજો મસાણની માય. કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી. ગળાની અંદર નાખો મરેલો નાગ ને હવે કરડવા કેવો આવશે જીવતો. પરીક્ષિત રાજાએ બધું છોડી દીધું અને પરીક્ષિત નો અર્થ જ એ થાય ઈશ્વરની શોધમાં નીકળેલો જીવ એટલે પરીક્ષિત.
ગંગાજીની કિનારે બધું છોડી જન્મેજી રાજાને ગાદી સોંપી અને આવ્યા ગંગાજીની કિનારે. ઋષિ મુનિઓને બધાને કહે છે તમે મારા ગુરુ બનો, પણ અહીંયા બધા જ કહે છે કે તારા ગુરુ અમે ન બની શકીએ, કારણ કે તું અમારા કરતા ત્યાગમાં મોટો છો. સમય મીંડો વીતવા અને એમાં પરમયોગી સુખદેવજી મહારાજ આ ભૂમંડળ ઉપર વિચરણ કરતા 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 દિશાઓને પાવન કરતા કરતા અને આજ સુખદેવજી મહારાજ જ્યાં બધાની વચ્ચે પધાર્યા છે, જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ ની જય, બોલીએ સુખદેવજી મહારાજ ની જય. સુખદેવજી મહારાજ જ્યાં પધાર્યા, જેમ લાકડી પડે એમ પરીક્ષિત રાજા એ ગુરુદેવના ચરણમાં પડી ગયા અને કીધું કે બાપજી એક બ્રાહ્મણનો મને શ્રાપ લાગ્યો છે અને આપ એક બ્રાહ્મણ છો, મને બચાવવા માટે આવ્યા છો. એક અપરાધ થયો છે મારાથી, મારી ઉપર કલયુગની સવારી હતી અને મને શ્રાપ લાગ્યો છે. અને દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજે જે ચર્ચા કરી છે કે રાજન, અને એમાં એ વાતનો બીજા સ્કંદનો સાર તમને કહું તો એટલો જ છે કે રાજન, અપેક્ષા જ માણસને દુખી કરે છે. અનેક અનેક રીતે સમજાવે છે, સ્વપ્નની વાત કરે છે, આધ્યાત્મિક ચર્ચા, આ બધું ઘરે અધ્યયન કરવા જેવું છે. પણ આપણી તકલીફ છે ઘરે કોઈથી ખોલીને બેસતા જ નથી. સુખદેવજી મહારાજે બ્રહ્મચર્ચા, ભગવાનથી અલગ કાંઈ છે જ નહીં એ ચર્ચા પરીક્ષિતજી મહારાજ પાસે કરી. બે પ્રશ્ન પૂછ્યા છે, ગુરુદેવ 7 દિવસમાં મારી મુક્તિ કઈ રીતે થાય અને પરમ કલ્યાણ સેનાથી થાય, બે પ્રશ્ન પૂછવામાં આવ્યા. અને ગુરુદેવે કથાની શરૂઆત કરી. ગુરુદેવ કહે છે કે સાંભળ રાજન, જે દ્વારિકાધીશ ભગવાન તને ગર્ભની અંદર દર્શન આપ્યા હતા ને એ જ ભગવાન તારું કલ્યાણ કરવા માટે થઈ અને આવશે. ચિંતા ન કરતો બેટા, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આ જગતમાં જીવ આવે છે, જન્મે છે, એ મરે છે, ખીલે છે, એ ખરે છે, ઉગે છે, એ આથમે છે, જવાનું નિશ્ચિત છે. પણ મરતા પહેલા ભગવાનને વાલા કેમ બની જવું, એના માટેની ભાગવત કથા છે અને એ કથા હું તને કહું. સાંભળ, ભગવાન શાંતિદૂત બની અને હસ્તિનાપુર આવ્યા છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધના નગારા ન વાગે એટલા માટે થઈને ભગવાન સમજાવવા આવ્યા છે. પણ દુર્યોધન કુબુદ્ધિ છે, સમજો નહીં, અડધું રાજ્ય ન આપ્યું, 5 નાના ગામ ન આપ્યા. અને અહીંયા ભગવાન કૃષ્ણ દુર્યોધનની સભાનો 56 ભોગનો ત્યાગ કરી અને વિદુર અને સુલભાજીને ત્યાં ભાજી ખાવા માટે પહોંચી જાય છે. અને વાત પણ બહુ સાચી, કોઈ માણસ કોઈને ત્યાં રોકાયના કારણ 3 હોય. પહેલું છે ભાવથી, બીજું છે અભાવથી અને ત્રીજું છે પ્રભાવથી. ભગવાન કૃષ્ણ દુર્યોધનને ત્યાં રોકાયા નહીં એનું કારણ પેલું, ભગવાન કૃષ્ણ કહે છે કે દુર્યોધન તારો એવો કોઈ ભાવ નથી કે હું તારે ત્યાં રોકાવું, મારે દ્વારિકાની અંદર એવો કોઈ અભાવ નથી કે હું તારે ત્યાં રોકાવું. સામેવાળો માણસ આપણે કોઈની ઘરે ગયા હોય એટલે એ માણસ આમ એટલો ઓછો ઓછો થાય, એટલો બધો એનો ભાવ હોય કે ભાઈ તમારે રોકાવું જ પડશે, તમને મારા ગળા ન હમશે, તમે જો અહીંયાથી જાઓ તો તમને મારા હમશે, પછી રોકાવું પડે કે ન રોકાવું પડે, સામેવાળા માણસનો એવો ભાવ હોય. હવે વિચાર કરે કે ભાઈ રોકાઈ જાવ અને વિચાર કરે કે ભાઈ હવે બાલાપરમાં બપોરના 2 વાગ્યા, હવે અહીંયા જમવાનું મેળ નહીં આવે તો બીજે બધે બંધ થઈ ગયું હોય, એના કરતા જમી લઈ અભાવથી. ખિસ્સામાં હાથ નાખવો પડે એ પોહાણ ન હોય, અભાવથી. ત્રીજું કારણ છે પ્રભાવથી. કોઈ મહાપુરુષના જગ્યાની અંદર કોઈ સદગુરુ ભગવાન હોય, કોઈ સંત હોય અને એમનો પ્રભાવ એવો હોય કે એમને ત્યાં આપણે ગયા હોય અને એ અતિ આગ્રહ કરે એટલે આપણે ત્યાં રોકાઈ જાય. ભગવાન કૃષ્ણ કહે છે દુર્યોધન તારો એવો કોઈ ભાવ નથી કે હું તારે ત્યાં રોકાવું, દ્વારિકાની અંદર મારે એવો કોઈ અભાવ નથી કે હું તારે ત્યાં રોકાવું, અને મારી નજરમાં હે મૂર્ખ તારો કોઈ પ્રભાવ નથી કે હું તારે ત્યાં રોકાવું. મોટા બંગલા હોય ને એનો કાંઈ અર્થ નથી, મહેલ મોટા ને મહેલ મોટા ને મન જે લાશા કરારે,
એના મુખમાં નહીં રામનું નામ છે રે એના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાશો નહીં મહેલ મોટો બંગલો મોટો હોય અને ત્યાં પાછું બોર્ડ માર્યું હોય રજા સિવાય અંદર આવશો નહીં અને કા બીજું એક બોર્ડ માર્યું હોય કૂતરાથી સાવધાન બાજુ પોઈતે ઉભો હોય આપણને સમજાય જ નહીં આમાં કઈ અમે ડાયાને બીજા બધા મૂર્ખારે હે અમે ડાયાને બીજા બધા મૂર્ખારે જેના અંતરમાં અવાય અભિમાન છે રે જેના અંતરમાં અવાય અભિમાન છે રે કોઈ જાશો નહીં એવાને અગણે રે જેના અંતરમાં પાછું આવી અભિમાન હોય એને એને એમ થોડાક પૈસા થઈ જાય ને થોડાક ફદિયા થઈ જાય ને એટલે આમ આમ એને એમ થાય કે અમે ડાયા ને બીજા બધા તો મૂર્ખા અમે ડાયા ને બીજા બધા મૂર્ખા એ તો બધા ઠીક એ તો બધા લોકલ કહેવાય જેના અંતરમાં આવું અભિમાન પણ ભગવાન ક્યારે આવે દુર્યોધન કો મેવા ત્યાગી સાગ વિદુર ઘેરે ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ અને અહીંયા વિદુર અને સુલભાજી રાહ જોવે છે ભગવાન આવ્યા અને ભગવાનને તૃપ્ત કર્યા પ્રસાદ લેવડાવ્યો અને હવે વિદુરજી કહે છે કે મારે યાત્રા કરવા માટે જવું છે અને વિદુરજી યાત્રા કરવા માટે ગયા ઉદ્ધવજી મેળા વૃંદાવન ભૂમિમાં અને અહીંયા સત્સંગની શરૂઆત થઈ ચાર મિલે ચોસઠ ખીલે બીસ રહે કર જોડ હરિજન સે હરિજન મિલે નાચે સા બંને ભગવદી ભક્તોનું મિલન થયું અને અહીંયા ઉદ્ધવજીએ સમાચાર આપ્યા વિદુરજીએ યાત્રા કરી છે અને યાત્રા એને જ કહેવાય યાવત ત્રાયતી ઇતિ યાત્રા ભૂમિ ઉપર શયન કરવું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું નખવાડ કેશ કાપવા નહીં અડધી રાત્રિ સુધી જે તીર્થક્ષેત્રમાં ગયા હોય ને ત્યાં જાગરણ કરવું જાગરણ એટલે અંદરથી જાગવું આ ઘણી વખત બહેનો ફરિયાદ કરતા હોય એ કે અમે આટલા એટલા જયા પાર્વતીના જાગરણ કર્યા તો એમ ઠેર્યા નહીં લે પણ આ જાગરણ નથી કર્યા તમે ઉજાગરા કર્યા ઉજાગરામાં જાગરણમાં ફેર છે મને એક ભાઈ કે હે દાદા આ બેનું બધાય કે ભગવાન મહાદેવના મંદિરે જાય છે એ હું કામ જાય છે મેં કીધું હવે તો મંદિરે ન જાય બધા એ કે એમ નહીં તમે સમજ્યા નહીં મારો વાંધો જ આ છે કીધું હું કે સમજતો જ નથી જો દાદા હું તમને શું કહું છું કીધું કયો એ કે આ લગ્ન ન થયા હોય એના દીકરીઓ મંદિરે જાય ભગવાન ભોળાનાથના મંદિરે એ શું કામ જાય છે મેં કીધું એ એટલે જાય છે કે એ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હારો મૂર્તિઓ દેજે એટલે જાય છે એ કે હારું હાલો લ્યો સમજી ગયો રેડી હવે ચા પાણી એ કે ના 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 ચા પાણી પછી હજી બીજો પ્રશ્ન છે એ કે હાલો એ તો સમજાઈ ગયું કે કુંવારા હોય એટલે ભગવાન મહાદેવ પાસે જાય અને સારા વરની પ્રાપ્તિ માટે જાય પ્રાર્થના કરવા એમ નહીં તો લગ્ન થઈ ગયા પછી હું કામ જાય છે મેં કીધું ભાઈ એમાં એવું છે એ પછી છે ને લગ્ન પછી જાય ને એનું કારણ એ છે એ ભગવાનને ફરિયાદ કરવા જાય છે એ કે કેવો માયગો તો ને કેવો દીધો કે દાદા એવું મેં કીધા ચા પાણી પીવા છે કે હા કીધા આમ છે બુદ્ધિની અંદર ત્રણ પ્રકારના દોષો હોય આ છે ને આ ભગવાનની સત્વગુણ તમોગુણ અને રજોગુણની રમત છે હા એ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી અત્યારે પણ આ જે નાચ નચાવે છે નિયતિ એ ત્રણ ગુણના પ્રભાવે આ જગતના તમામ જીવને નાચ નચાવે છે અડધી રાત્રિ સુધી જાગરણ કરવું ઉઠ જાગ મુસાફીરે બોર ભઈ અબ રે ને કહાં જો સોવત હે ઉઠ જાગ મુસાફીરે બોર ભઈ અબ રે ને
जो सोवत है, जो सोवत है वो होवत है, जो सोवत है वो होवत है, जो जागत है सो पावत है, जो जागत है सो पावत है। उठ जाग मुसाफिर भोर भई, अबरे ने कहा जो सोवत है। अर्धी रात्रि सुधी जागरण करूं, अंदर थी जागवू, सवार में कीधु तो नेम आ त्रण प्रश्न पूछवा जागवा माटे, हूँ कोण छू, क्यांथी आव्यो छू अने खरेखर मारे शू करी जवानू छे, आ त्रण प्रश्न आपणी पोतानी जातने पूछवा। विदुरजी यात्रा करे छे, सोमनाथ महादेव ना दर्शन कर्या, गयाजी मां पिंडदान तर्पण विधि करायवा, सिद्धपुर क्षेत्र मां मातृ श्राद्ध सरायवू छे, वृंदावन भूमि मां जी आव्या, त्यां तो श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, रोमे रोम भगवान नी भक्ति लागी, बन्ने भगवती भक्तों नु मिलन थयु। उद्धवजीए कीधु के भगवान तो आ भूतल छोड़ी अने स्वधाम गया छे, अने छेले भगवान स्वधाम गया ने त्यारे भगवाने तमने त्रण वखत याद कर्या छे, તમે જાવ હવે મૈત્રેય મુનિના આશ્રમે, અને મૈત્રેય મુનિના આશ્રમે વિદુરજી આવ્યા, અને અહીંયા મૈત્રેય મુનિને વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન અવતાર શું કામ લે છે, અને અહીંયા રામચરિત માનસના આધારે જબ જબ હોઈ ધર્મ કી હાનિ, જબ જબ अधर्म असुर अभिमानी, अधर्म असुर अभिमानी। अवतार विषे प्रश्न पूछायो, भागवत जी में घणी वक्त आ चर्चा आवी छे, भगवान अवतार सुकाम ले छे, भगवान ना अवतारो केटला छे, पहला स्कंद में आ चर्चा आवी गई, अने ત્રીજા ઘાટ ઉપર કથાની શરૂઆત થઈ। સુત નામના પુરાણી 88,000 ઋષિ મુનિઓને, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને, અને ત્રીજો ઘાટ મૈત્રેય મુનિ ગંગાજીને કિનારે વિદુરજીને, જે સાક્ષાત યમના અવતાર છે, માંડવ્ય ઋષિનો શ્રાપ લાગ્યો અને ધરતી ઉપર આવવું પડ્યું, અને અહીંયા આ વિદુરજી ઘર વિષય પુત્ર અને પરિવારથી જે દૂર છે, જેનું મન ભગવાન વિષ્ણુના રંગે રંગાયેલું છે, એવા વિષ્ણુ ભક્ત વિદુરજી ઘરથી દૂર થયા, ભગવાનથી નજીક થયા, અને અહીંયા અવતારની ચર્ચા ચાલે એટલે એકો હમ બહુ શ્યામ, અને અહીંયા મૈત્રેય મુનિ કહે છે સાંભળો, ભગવાનની એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, ભગવાન નારાયણે બ્રહ્માજીને આદેશ કર્યો અને કીધું કે સૃષ્ટિનું સર્જન કરો। બ્રહ્માજીએ કીધું કે ભગવાન સૃષ્ટિનું સર્જન તો કરવું, પણ બધાને રાખવા ક્યાં, પૃથ્વી તો હિરણ્યાક્ષ નામનો દૈત્ય એ લઈ અને પાતાળ ગયો છે, અને બરાબર આ ચર્ચા ચાલે ને બ્રહ્માજીને છીક આવી, અને છીક આવતાની સાથે જ ભગવાનનો પહેલો અવતાર થયો। બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય। ગુંડના સ્વરૂપમાં ભગવાન પ્રગટ થયા। ભગવાન ક્યારેક માછલું બને, ક્યારેક કાચબો બને, ક્યારેક નરહરિ નરસંહ બને, ભૂંડના રૂપમાં ભગવાન પ્રગટ થયા। સીધા જ એ હિરણ્યાક્ષ નામના દૈત્યને મારી અને પૃથ્વી પોતાના દાંત ઉપર લઈ આવી, ભગવાન બ્રહ્માજીને સોંપે, અને બ્રહ્માજીને કીધું કે હવે સૃષ્ટિનું સર્જન કરો, અને સૃષ્ટિનું સર્જન થયું। બ્રહ્માજીને બે વિચાર આવ્યા છે, હવે થોડી વાર માટે શાંતિ રાખજો, હમણાં જ આપણે કથાને 5 મિનિટમાં વિરામ આપીએ છીએ, કપિલ ભગવાનનું પ્રાગટ્ય કરાવી દઈએ। બ્રહ્માજીને બે વિચાર આવ્યા, ડાબા અને જમણા અંગમાંથી એક સ્ત્રી અને એક પુરુષ પ્રગટ થયા છે, જેના નામ છે મનુ અને સતરૂપા, એનાથી 5 સંતાન થયા,
બે દીકરાઓ થયા અને ત્રણ દીકરીઓ થઈ. બે દીકરાઓ થયા એના નામ છે પ્રિયવ્રત અને ઉતાનપાદ. ત્રણ દીકરીઓ થઈ એના નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપ્યા. આકૃતિ રુચિ નામના ઋષિ સાથે પ્રણયવા અને દેવહૂતિ નામની દીકરી છે. આના લગ્ન ક્યાં કરું વિચાર કરે છે નારદજી આવ્યા. નારદજીએ કીધું છે કે સિદ્ધપુર ક્ષેત્રમાં કર્દમ ઋષિ હમણાં જ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા પૂર્ણ કરી ઉભા થયા છે, એમની સાથે દીકરીનું કન્યાદાન કરો. મનુ મહારાજ અને શત્રુપા એ રથારૂઢ થયા, રથમાં બેસાડી પોતાની દીકરીને સાથે લઈ અને આવે છે. ભગવાન નારાયણ જયારે પ્રસન્ન થયા, પ્રગટ થયા ને, કર્દમ ઋષિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું ને, એટલે ભગવાનના આંખની અંદર આંસુ આવ્યા. ભગવાન એટલા બધા રાજી થયા ને, ભગવાનના આંખની અંદર થી આંસુ આવ્યા અને એ બિંદુ એ સિદ્ધપુર ક્ષેત્રમાં ધરતી ઉપર પડ્યા ને, એટલે એમાંથી બિંદુ સરોવર થયું. આજે પણ સિદ્ધપુર જાવ તો બિંદુ સરોવર છે. ભગવાન નારાયણે કીધું કે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરો અને અહીંયા પહેલું વહેલું કન્યાદાન દેવાનું છે. સિદ્ધપુર ક્ષેત્રમાં કર્દમ અને દેવહૂતિજી બંને ના લગ્ન થયા છે. પહેલું વહેલું કન્યાદાન દેવાયું અને મનુ અને શત્રુપાએ પોતાની વાલી દીકરીને હાથ જોડ્યા છે. બેટા, અમારાથી કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય તો દીકરી અમને તું માફ કરજે. હવે તારું બધું જ સુખ તારા પતિની સેવામાં છે અને અહીંયા માં દેવહૂતિજી કર્દમ ઋષિની રે સેવા કરવા લેગા. 12 વર્ષ વીતી ગયા, એટલી બધી સેવા કરી, શરીર દુબળું થઈ ગયું અને અહીંયા કર્દમ ઋષિ સમાધિમાંથી જાયગા છે. પ્રસન્ન થયા અને હાથમાં જળની અંજલિ લઈ દેવહૂતિજી ઉપર છાટે છે. નવ યૌવન પ્રાપ્ત થયું અને કર્દમ ઋષિ કહે છે કે દેવી તમે માગો. અને અહીંયા માં દેવહૂતિજીએ કીધું કે એક સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે. બોલે, કેવો દીકરો જોઈ? બોલે, ભગવાન નારાયણ જેવો. અને કર્દમ ઋષિએ કીધું કે નારાયણ જેવો તો નારાયણ જ છે, બીજું કોઈ છે જ નહીં, પણ તમારે ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ આવશે, સરસ્વતી નદી, અને એમાંથી વિમાન પ્રગટ કર્યું અને વિમાનમાં માં દેવહૂતિ અને કર્દમ ઋષિ બેઠા. વિમાન આકાશમાં 100 વર્ષ સુધી ફેર્યું અને એમાં 9 દીકરીઓનો જન્મ થયો. આ 9 દીકરીઓ એટલે કે નવધા ભક્તિ. નવધા ભક્તિ આપણા જીવનમાં આવે ને પછી જ જ્ઞાન રૂપી કપિલ પ્રગટે છે. પ્રથમ ભગતિ સંતન કરે સંગ, પ્રથમ ભગતિ સંતન કરે સંગ. અહીંયા નવધા ભક્તિનું પ્રાગટ્ય થયું અને કર્દમ ઋષિ કહે છે કે દેવી હવે મને રજા આપો. અને માં દેવહૂતિજી કહે છે કે નહીં, મારે એક ઈચ્છા છે. કઈ? દીકરાની ઈચ્છા છે. 12 વર્ષ બીજા વીતી ગયા, પોતાના આશ્રમમાં રહ્યા છે સિદ્ધપુર ક્ષેત્રમાં. અને બરાબર ધીમે 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 સમય મેંડો પસાર થવા અને મારે ભાગવતકાર કહે છે, યોગ્ય તિથિ આવે, યોગ્ય વાર આવે, યોગ્ય નક્ષત્ર આવે, યોગ્ય કરણ આવે, પંચાંગ અનુકૂળ થયું અને કર્દમ અને દેવહૂતિજીના ભવનમાં આકાશમાંથી એક તેજ પુંજ ધીમે 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 ઉતરે. ઋષિ મુનિઓના હૈયા હરખાવા લાગ્યા છે અને બધા જ આકાશમાં દેવતાઓ આવી ગયા છે પુષ્પવૃષ્ટિ કરવા માટે થઈ. કર્દમ અને દેવહૂતિજી આનંદમાં આવી ગયા છે અને કર્દમ અને દેવહૂતિજીના ભવનમાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલીએ, કપિલ નારાયણ ભગવાન કી જય. બોલીએ, કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું કર્દમ અને દેવહૂતિજીના ભવનમાં. હવે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે એ કથા આપણે કાલે સવારે 9 વાગ્યાના સત્રમાં જોઈશું. અત્યારે આપણે કથાને વિરામ આપીએ. યજમાન પરિવાર તમામ સભ્યો અહીંયા ભાગવતજીનું પૂજન અર્ચન અને આરતીજી ઉતારવા માટે થઈ અને આવી જાય એવી નમ્ર વિનંતી. બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. એ પરિવારના જે સભ્યો પૂજામાં બેઠા હતા એ અત્યારે આરતી માટે આવી જાય. આપણી કથામાં વસોયાના પિતૃઓના આત્મકલ્યાણ મોક્ષાર્થે આપણી કથામાં કપિલ ભગવાનનો જન્મ થયો છે. ભગવાનને સરસ મજાના વસ્ત્ર, ચાંદીના વાસણ, ગાય,
પછી તુલસી ક્યારો, પછી જોગ અને આ બધી વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરાવવાની છે, તો એમના હાથે સંકલ્પ થશે કોઈ બધાના આ પાત્ર ભાગવતી ભગવાનને સમર્પિત કરવામાં આવશે. કોઈ પ્રસાદ લીધા વિના જાય નહીં, ભાગવતીનો પ્રસાદ લીધા વિના કોઈ જાય ભાઈ, આરતી અને પ્રસાદ લીધા વિના કોઈ જાતા નહીં મારા ભાઈ બહેનો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, પિતૃ નારાયણ દેવ કી જય, વ્યાસ નારાયણ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય. પ્રેમ સે બોલીએ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ચલો ભાઈ મામા મેઇન જોડી રાતમાં પાણી આપો, સંકલ્પ થઈ જાય. આ ચાંદીના વાસણ છે એ કપિલ જન્મ થયો છે, ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરવાના છે. ચાલો એક જોડી રાતમાં પાણી આપો, દીપ પ્રજ્વલિત કરો હીરાભાઈ. એ હીરાભાઈ ચાલો ત્રણ વખત બોલી જાઓ, વિષ્ણુભે નમઃ, વિષ્ણુભે નમઃ, વિષ્ણુભે નમઃ. અત્રાદ્ય મા મંગલ્યા ફલ માસાનામ માસે અતિ ઉત્તમ માસે સંમત 2079 માસાનામ માસે ચૈત્ર માસે પિતૃ માસે બધુ માસે શુભે શુદ્ધ કૃષ્ણ પક્ષે દ્વિતીય તિથયામ વાર નામ ધનિ મંદ વાસરે યથા વર્તમાન યોગ કર્ણ લગ્ન મુહૂર્ત એવમ ગ્રહણ વિશેષણ વિશેષતાયામ શુભ પુણ્ય તિથો. બધા બોલો મનમાં મમ આત્મન તોતે સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે વસોયા અટક વિધાન અધ્ય પિતૃ દેવતાનામ આત્મ કલ્યાણ પરમ ગતિ ફલ પ્રાપ્તિ અર્થે કપિલ જન્મ સમયે આ ચાંદીના અલંકારો ઓમ સમર્પયામિ ભાગવતી ભગવાનમાં એમાં બધા ભેટ પધરાવજો ભાઈ, ભેટ પધરાવી. આ તો બધા શાસ્ત્રીજી મારે લઈ આવ્યા છે, તો એ સીધે સીધું દાન થાય નહીં એટલે એમાં ભેટ બધા પધરાવજો. ભેટ પધરાવી ભગવાનના ચરણની અંદર પાત્રદાન વસ્ત્રદાન સમર્પયામિ. દીપ પ્રજ્વલિત કરો હીરાભાઈ. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, દાદા ઝડપ રાખો. દીવડા કરજો સંજયભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દિવાળિયા જગમગ જગમગ થાય, દિવાળિયા જગમગ જગમગ થાય.